વિદ્યાર્થી મિત્રો ગઈ વખતે મહાવરામાં પેલો ક્વેશન જોયો ત્રણ કરવાના એટલે સાહીઠ અને બે ગુણ્યા ત્રણ છ સાહીઠ વત્તા છ એટલે છાસઠ જવાબ આવી જશે તો આ તમને હોમવર્કમાં આપ્યું હતું આગળ છે પહેલા જવાબનું અનુમાન કરો અને પછી ગણવાનો છે તો આપણે અનુમાન કરીશું તો આપણે જો પાકા આવડતા હોય આપણને પાંચ પાખડીઓ તો એક ફૂલ છડીમાં કેટલી પાંખડીઓ છે તો આપણે જો તેરાનો ઘડીયો આવડતો હોય તો આપણે ડાયરેક્ટ કરી શકીએ કે તેર પંચા પાસઠ પણ જો આપણને આવડતો નથી તો તો આપણને ખબર બે ભાગ કેટલા થશે અને હવે કેટલી છે પચાસ વત્તા અહીંયા પાંચ તારીખ કેટલા થશે પંદર તો આ બે નો સરવાળો કરવાનો પંદર વત્તા પચાસ કેટલા થશે પાસઠ તો આ રીતે તમે ગણી શકો એ જ રીતનો બીજો ઉદાહરણ આપ્યું છે કે એક પુસ્તક ને ચોસઠ પાના તો આઠ પુસ્તકોને કુલ કેટલા પાના તો ચોસઠના બે ભાગ આપણને ખબર હોવી જોઈએ સાહીઠ હવે પુસ્તકો કેટલા છે આઠ તો હવે આ બે નો ગુણાકાર તો આપણે કઈ રીતના કરીશું તો આ જીરો છે તો આઠ છે અડતાલીસ એટલે અડતાલીસના ના એક બિંદુ વધારાનું છે એટલે જીરો આઠ ચોક બત્રીસ તો ચલો સરવાળો કરીશું તો જીરો વત્તા બે બે આઠ ને ત્રણ અગિયાર નો એકડો વધી પડી એટલે કેટલો જવાબ આવશે પાંચસો બાર પાના સભામાં વિદ્યાર્થીઓ હારમાં ઊભા રહે છે આવી કુલ છ હાર છે દરેક હારમાં કેટલા વિદ્યાર્થી છે સત્તર તો ના બે ભાગ પાડવાના છ વિદ્યાર્થી કેટલી હાર છ કેટલા થશે પેલા આ બે નો ગુણાકાર કરીશું છ એ દાન સાહીઠ વત્તા છ અને સાત નો ગુણાકાર કેટલો થશે સાત છક બેતાલીસ તો સરવાળો કરીશું તો બે છ અને ચાર એક ભાતમાં ત્રણ ફૂલ છે કાપડના એક ટુકડામાં આવી સત્તર ભાત છે તો કાપડમાં કુલ કેટલા ટુકડા ફૂલ થશે તો આ તમારે હોમવર્કમાં કરવાનું છે આગળ છે ત્રેવીસ ડઝન એટલે કેટલા તો આપણે અનુમાનની રીતથી આગળ વધવાનું છે સૌપ્રથમ કે ઘણી બધી વસ્તુઓ ડઝનમાં વેચાય છે જેમ કે બંગડીઓ કેળા મોટા ભાગે સામા વેચાય છે ડઝનમાં તો એક ડઝન બરાબર કેટલા નંગ તો એક ડઝન બરાબર બાર નંગ કેટલા બાર નંગ એટલે કે એક ડઝન કેળા કીધા હોય તો કેટલા કેળા થાય બાર કેળા તો હવે એટલે કીડી બેન છે એ વિચારે છે કે ત્રેવીસ ગુણ્યા દસ બરાબર બસો ત્રીસ તેથી જવાબ બસો ત્રીસ કરતાં કેવો હશે મોટો છે તો હવે જોઈએ બે રકમના ગુણાકાર કઈ રીતના કરવા સેમ વસ્તુ એના જેવી જ છે પણ આમાં થોડુંક વધારે કરવાનું છે કે આમાં બંને જગ્યાએ ભાગ પાડવા પડશે શું કરવું પડશે બંને જગ્યાએ ભાગ પાડવા પડશે તો આપણે ત્રેવીસ ત્રેવીસ ડઝન છે એટલે વીસ વત્તા ત્રણ એટલે ત્રેવીસ થઈ ગયા અને બાર છે તો બાર ના પણ બે ભાગ પાડીશું દસ અને વત્તા બે તો ચલો હવે આ દસ ને પેલા આ બંને જોડે ગુણાકાર કરાવી દેવાનો તો દસ ગુણ્યા વીસ કેટલા થશે બસો પછી આ દસ ને ત્રણ જોડે દસ તારી ત્રીસ પછી આવું વાળી આવી બે ની તો બે ની પાછી બે વીસ જોડે કરાવો તો વીસ ગુણ્યા બે કેટલા થશે ચાલીસ અને બે નો ત્રણ જોડે તો ત્રણ દુ છ તો આજે જવાબો આયા બસો આવ્યા ત્રીસ આયા ચાલીસ આયા અને છ આયા બધાનો શું કરી દેવાનો સરવાળો કરી દેવાનો તો જોઈએ ફરી તો હરતuna તો એટલે ક 23 એટલે કે બે ભાગ પાડ્યા 23 12 ના બે ભાગ પાડ્યા 10 અને 2 આ બે નો ગુણાકાર 10 * 20 કેટલા થશે 20 * 2 = 200 એ જ રીતના 10 અને 3 નો ગુણાકાર કેટલો થશે 30 એ જ રીતના 2 અને 20 નો ગુણાકાર કેટલો થશે 40 અને 2 અને 3 નો ગુણાકાર કેટલો થશે 6 હવે આ બધાનો સરવાળો કરી દેવાનું છે બસો વત્તા ત્રીસ વત્તા ચાલીસ વત્તા છ છ તો જોઈએ ચાર ત્રણ સાત બે ના બે તો કેટલો જવાબ આવ્યો બસો છોતેર તો તમે વીસ ચોવીસ ગુણ્યા ત્રેવીસ ગુણ્યા બાર કાઢશો એટલે તમારે બસો છોતેર જવાબ આવી જશે જુઓ અહીં તમને નીચે બતાવ્યું છે એ વસ્તુ કઈ રીતના કર્યું છે તો વીસ અને દસ નો પેલા ગુણાકાર કર્યો પછી વીસ અને ત્રણ નો અરે દસ અને ત્રણ નો પછી બે અને વીસ નો અને બે કઈ રીતના કરી છે જે જવાબો આવ્યા એનો સરવાળો કરી દીધો છે આગળ છે તેથી ત્રેવીસ ડઝન કેડા એટલે કેટલા થશે બસો છોતેર કેડા છે કે કે જવાબ મેળવો તો આપણે એટલે એટલે કરશો તમને ચારસો ત્રીસ કરતા મોટો તો અનુમાન કરવાનું હતું પેલા તો હવે આ જ વસ્તુ કરવાની છે સેમ તેતાલીસ એટલે આપણે તેતાલીસ ના બે ભાગ પાડીશું ચાલીસ અને ત્રણ બોક્સ બનાવી દેવાનું અને એ જ રીતના તેર જોડે ગુણાકાર છે એટલે કે તેરના ના બે ભાગ કેટલા દસ વત્તા ચલો ચાલીસ અને દસ નો ગુણાકાર કેટલો થશે ચાર ચાર અને પાછળ બે મીંડા છે બે મીંડા એક મિનુ એક અને બે બે મિંડા મૂકી દીધા ચલો હવે દસ નો ગુણાકાર કોની સાથે ત્રણ સાથે તો દસ ગુણ્યા ત્રણ કેટલા થશે ત્રીસ હવે ત્રણની ની વારી ત્રણ ની વારી પહેલા ચાર ચાલીસ જોડી કરવાની છે તો ત્રણ અને ચારનો ગુણાકાર ચાર તારીખ કેટલા થશે બાર અને પાછળનું એક રહી જાય છે આપણે મૂકી દેવાનું ત્રણ અને ત્રણ ત્રણ તારીખ નવ તો હવે આ લોકો શું કરી દેવાનું સરવાળો કરી દેવાનો ચારસો વત્તા એકસો વીસ વત્તા ત્રીસ વત્તા નવ તો નવ ના નવ ત્રણ ને બે પાંચ ચાર ને એક પાંચ તો કેટલા આવ્યા પાંચસો ઓગણસાહિઠ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે નીચે માં હાવરું આપ્યું છે એ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે